નીતા ચૌધરી આ નામ હાલમાં સમગ્ર ગુજરાતમાં જાણીતું જ છે અને સૌ કોઈને ખબર છે કે નીતા ચૌધરી કોણ છે, પરંતુ કોઈને એ નથી ખબર કે નીતા ચૌધરી જે બુટલેગર સાથે ઝડપાઈ તે બુટલેગર જોડે ક્યારથી તે સંપર્કમાં આવી હતી અને તેને કેવા સંબંધ આ બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે છે. ત્યારે આજે વાત કરીશું નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાના મિત્રતાની. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કચ્છ પૂર્વની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજા જે છેલ્લા કેટલાય સમયથી એકબીજાના સંપર્કમાં હતા. કહી શકાય છે કે યુવરાજસિંહ જાડેજા અને નીતા ચૌધરી જે છેલ્લા 6 મહિના પહેલાં જ એકબીજાના સંપર્કમાં છે તે આવ્યા હતા. યુવરાજસિંહની નીતા સાથેની ઓળખાણ ઓનલાઈન સોશિયલ મીડિયામાં મારફતે થઈ હતી અને બાદમાં તેમની સાથે મિત્રતા ગાઢ બંનેની બની હતી. પરંતુ તેમની મિત્રતા કેટલી ઘનિષ્ઠ છે તે બાબત એટીએસના દરોડામાં જ ખબર પડી ગઈ, કારણ કે યુવરાજસિંહના સાસરીમાં નીતા ચૌધરીને છુપાડવામાં આવી હતી અને યુવરાજસિંહની સગાવાલાના ઘરમાંથી જ નીતા ચૌધરી મળી આવતા તે સ્પષ્ટ થઈ ગયું કે તેમની મિત્રતા કેવી હતી. બીજી બાજુ વાત કરીએ તો જે દિવસે એલસીબી અને ભચાઉ પોલીસ દ્વારા યુવરાજસિંહને થાર જીપમાંથી નીતા ચૌધરી સાથે ઝડપવામાં આવ્યો ત્યારે યુવરાજસિંહને પકડ્યો ત્યારે તેની પાસેથી તેનો મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો. પોલીસે યુવરાજસિંહના ફોન ક્યાં હોવાનું વાત છે તે કરવામાં આવી ત્યારે તેના જે રિમાન્ડના મુદ્દા છે તેમાં પણ આ મુદ્દો છે જે લેવામાં આવ્યો હતો કે યુવરાજસિંહ કે તેનો ફોન હજી કબજે લેવાનો બાકી છે. એવું પોલીસનું કહેવું છે કે યુવરાજસિંહ દ્વારા તેનો ફોન છે કે જે તેને રસ્તામાં ક્યાંય ફેંકી દીધો હતો, પરંતુ ખરેખર યુવરાજસિંહનો ફોન યુવરાજસિંહે જ ફેંક્યો કે પછી પોલીસે ગાયબ કર્યો તે સવાલ હાલ તો પોલીસ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે જે થાર ગાડી પોલીસ દ્વારા રોકવામાં આવી અને ત્યારબાદ જે યુવરાજસિંહ છે કે તેને ગાડીમાંથી સીધો બહાર કાઢવામાં આવ્યો હતો, તો કઈ રીતે તે તેનો મોબાઈલ ફોન ગાયબ કરી શકે તે પણ પ્રશ્નો છે જે ઊભા થઈ રહેલા છે. ત્યારે એવું પણ માનવામાં આવે છે કે યુવરાજસિંહના ફોનની અંદર અનેક એવા રાસ છે કે જે છુપાયેલા છે અને એટલા માટે જ આ ફોન છે જે ગાયબ થઈ ગયો છે. ત્યારે આ ફોનને લઈને પોલીસ અત્યારે હાલ તપાસ છે તે કરી રહી છે. રિમાન્ડના મુદ્દામાં પણ આ વસ્તુ લેવામાં આવી હતી ત્યારે ખરેખર તો હવે આ ફોન જ્યારે હાથમાં આવશે ત્યારે જ ખબર પડશે કે આ ફોનની અંદર કેવા કેવા રાસ છુપાયેલા છે, યુવરાજસિંહના કેવો કારોબાર છે, જે આખો કાળો કારોબાર કરી રહ્યો હતો તેમાં પણ કેવા રાસ છુપાયેલા છે, તે તમામ વસ્તુ આ ફોન ઉપર છે કે જે અત્યારે રહેલી છે. અને આ ફોન હવે પોલીસ ક્યારે કબજે કરી શકશે તે જોવાનું રહ્યું, અને ફોન કબજે કર્યા બાદ પણ આની અંદરથી કેવા કેવા રાસ બહાર આવશે તે પણ હવે જોવાનું રહ્યું. ત્યારે નીતા ચૌધરી અને યુવરાજસિંહના સંબંધને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.